तो જોઈએ હવે ક્રાઇમ ફાઇલ। વડવાકાયા ગામે સામાન્ય બાબતે મામલો તંગ બન્યો હતો। વડવાકાયા ગામે પ્રકાશ બુચિયા, અનિલ બુચિયા, ભરત બુચિયાને સામાવાડા ઇશ્મોએ બોથર પદાર્થ વડે માર માર્યો હતો, જ્યારે ખુશાલ બાબુ કોલીને લાકડી વડે માર માર્યો હતો। તમામને ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે। રાત્રિ દરમિયાન આ ઘટના બનવા પામી હતી। નખત્રાણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। સ્ટોરી બાય પંકજ કબીરા, માયાસાપુરા ન્યૂઝ ચેનલ, નખત્રાણા, કચ્છ। સુખપરના NRI સહિત બે જણે ધાર્મિક સંસ્થાને દાનમાં મળેલી જમીન પડાવવાના પ્રયાસ બદલ FIR નોંધાઈ છે। 60 વર્ષીય વૃંદાવન વિહારી સ્વામી સ્થાપિત ફાઉન્ડેશન દ્વારા ભુજ માંડવી રોડ પર દિવ્ય બ્રહ્મલોક સ્કૂલ ચલાવાય છે। VV સ્વામીએ જણાવ્યું હતું કે તેમના ટ્રસ્ટમાં કુલ 6 ટ્રસ્ટી હતા, જે પૈકી પોતે મેનેજિંગ ટ્રસ્ટી છે અને આરોપી લાલજી હિરાણી પણ ટ્રસ્ટી હતો। 2006માં એક દાતાએ સંસ્થાને સુખપરની સીમમાં સર્વે નંબર 101 અને 102 વાળી એકર 5.07 ગોઠા હેક્ટર 2.09 વાળી જમીન રામ ભરોસે તરીકે ખરીદી દાનમાં આપી હતી। સંસ્થા ખેડૂત ખાતેદારના હોય ટ્રસ્ટીઓની સહમતિથી આ જમીનના ખેડૂત ખાતેદાર એવા લાલજીના નામના વેચાણ દસ્તાવેજ બનાવવા ઠરાવ થયેલો હતો। જમીનનો કબજો ભોગવટો ટ્રસ્ટ પાસે હતો। ઠરાવ મુજબ લાલજીએ 9 મે 2006માં આ જમીન પોતાના નામે ખરીદી હતી અને 15 મે 2006ના રોજ આ જમીન સંસ્થાને બક્ષીસ પેટે કૃષ્ણાર્પણ કરતો હોવાનું સ્ટેમ્પ પેપર પર લખાણ લખી આપેલું હતું। અલબત્ત બક્ષીસનું લખાણ અનરજિસ્ટર્ડ હોય પાછળથી કાયદાકીય પ્રશ્ન સર્જાતા, જેથી લાલજીએ 29 માર્ચ 2012ના આ જમીન પોતે વાર્ષિક 1200ના ટોકન ભાડા ઉપર સંસ્થાને 60 વર્ષ માટે લીઝ પર રાખતો હોવાનું લીઝ ડીડ કરી આપ્યું હતું, જે પેટે સંસ્થાએ લાલજીને 72,000 રૂપિયા ટોકન ભાડું ચેકથી પે કરી આપ્યું હતું અને લાલજીએ આ રકમ સંસ્થાને પરત દાનમાં આપી દીધી હતી। જો કે બક્ષીસના લખાણની જેમ લીઝ ડીડ મુદ્દે પણ કાયદાકીય પ્રશ્ન સર્જાતા લીઝ ડીડ જમીનના દસ્તાવેજમાં દાખલ થઈ શકી નહોતી। દરમિયાન લાલજીએ આ જમીન પોતાની માલિકીની હોવાના દાવા સાથે લીઝ ડીડ રદ કરવા માટે અને જમીનનો કબજો ભોગવટો પોતાની સુપ્રત કરવા ભુજ કોર્ટમાં દીવાની દાવો માંડ્યો હતો। કોર્ટે લાલજીને સ્ટે આપવાનો ઇનકાર કરી જામીન પર સંસ્થાનો કબજો ભોગવટો માન્ય રાખ્યો હતો। પાછળથી 2016માં કોર્ટના હુકમથી જમીનના દસ્તાવેજમાં લીઝ ડીડની કાચી નોંધ હતી। લાલજીએ પણ તેનો દાવો પાછો ખેંચી લીધો હતો, પરંતુ મામલાનો અંત આવ્યો ન હતો। 2018માં લાલજીએ સુખપરના રામજી વિશ્રામ ગોરસિયાને આ જમીન 18 લાખમાં વેચાણ અને કબજો ભોગવટો આપતો હોવાનો ભુજ સબ રજિસ્ટ્રાર કચેરીએ દસ્તાવેજ બનાવ્યો હતો। આ દસ્તાવેજમાં ક્યાંક ભુજ કોર્ટના હુકમ કે લીઝ ડીડનો ઉલ્લેખ કરાયો ન હતો। સ્વામીએ જણાવ્યું કે જમીનના સોદા અગાઉ રામજી તેમને મળવા આવ્યો ત્યારે તેણે રામજીને જમીનના વિવાદ અંગેની તમામ માહિતી આપી હતી। જરૂરી દસ્તાવેજો આપીને જમીન લાલજીની માલિકીની નહીં પરંતુ ટ્રસ્ટની માલિકીની હોવાનું જણાવ્યું હતું। છતાં રામજીએ લાલજી જોડે મેળાપીપણું રચી બરોબર જમીનના વેચાણ દસ્તાવેજ કરાવી લઈ બેઉ જણે સંસ્થા જોડે છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યા હતા। ભુજ A ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે। સાંગનારામાં રોયલ્ટી ચોરીનો પોલીસે પર્દાફાશ કર્યો છે। રામજી ઉર્ફે વેલજી પેથાભાઈ મહેશ્વરી રહે ગામ રોહાવાડું, નખત્રાણા તાલુકાના સાંગાનાર ગામની દક્ષિણ બાજુની સીમમાં ડુંગરા પાસે ગેરકાયદેસર રીતે સફેદ પથ્થરનું કુદરતી ખનીજનું ઉત્ખનન કરે છે અને આ કુદરતી ખનીજનું ઉત્ખનન હાલે ચાલુમાં છે, જેથી રેડ કરતા રામજી ઉર્ફે વેલજી પેથાભાઈ મહેશ્વરી ઉંમર વર્ષ 43 ધંધો ડ્રાઇવિંગ રહે રોહા કોટડા તાલુકો નખત્રાણા કછવાડાને સ્થાનિક જગ્યાએ હાજર મળી આવેલ અને તેના કબજામાંથી સફેદ પથ્થર કાપવાની ઇલેક્ટ્રિક મોટરવાળી લોખંડની 3 ચકરડીઓ તેમજ તેને પાવર આપવા માટેનું જનરેટર તથા આજુબાજુમાં ગેરકાયદેસર ઉત્કલન કરેલા સફેદ પથ્થર મળી આવ્યા હતા। તે બાબતે રોયલ્ટી કે પાસ પરમિટ કે કોઈ પણ ખાન ખનીજ ખાતાના સક્ષમ અધિકારીની પરવાનગી હોય તો રજૂ કરવા જણાવેલ, આવી કોઈ પરમિશન કે મંજૂરી ન હોવાથી આ કુદરતી ખનીજ પથ્થરો પરનું ઉત્ખનન ચોરી કે છળકપટથી ગેરકાયદેસર રીતે થયું હોવાનું પ્રથમ દ્રષ્ટિએ જણાઈ આવતા મુદ્દામાલ સીઝ કરવામાં આવેલ છે। સ્ટોરી બાય પંકજ કબીરા, માયાસાપુરા ન્યૂઝ ચેનલ, નખત્રાણા, કચ્છ। અમરેલીના નાના ભમોદરા ગામે જુગારીઓ ઝડપાયા હતા। નાના ભોમોદરા ગામે તીન પતિનો જુગાર રમતા ભીખુભાઈ પાથર, ભાવેશ વડરા, જયસુખ પાથર, પરેશભાઈ ડાબી, સાગરભાઈ ભાલિયાના રોકડ 15,650ના મુદ્દામાલ સાથે સાવરકુંડલા રૂરલ પોલીસે આબાદ ઝડપી પાડ્યા હતા। તમામ સામે જુગારધારા મુજબનો ગુનો દાખલ કરાયો છે। સ્ટોરી બાય નિલેશ પ્રજાપતિ સાથે ભાવેશ વાઘેલા, માયાસાપુરા ન્યૂઝ ચેનલ, અમરેલી। ઈડરના ભર બજારમાંથી બાઇક ચોરી થવા પામી હતી।
બાઇક ચોરો સીસીટીવી કેમેરામાં થયા કેદ. ઈડરના બસ સ્ટેશન પાસે આવેલા ગજાનંદ હોટેલ નીચે પાર્ક કરેલી બાઇક બે બાઇક ચોરો લઈ થયા રફુચક્કર. બાઇકનું લોક ખોલવાની સ્ટાઇલ પણ કેમેરામાં થઈ કેદ. બાઇક ચોરો બાઇક લઈ હિંમતનગર હાઈવે બાજુ ફરાર. બાઇક માલિકે ઈડર પોલીસ મથકે નોંધાવી ફરિયાદ. ઈડર પોલીસે બાઇક ચોરોને પકડવા ચક્રો કર્યા ગતિમાન. સ્ટોરી બાય ઝાકીર મેમણ, મહાશાપુરા ન્યૂઝ ચેનલ, ઈડર, સાબરકાંઠા. સરકારી નાણાંની અનિયમિતતા બદલ કીડિયાનગરના સરપંચ રમેશ જોગા જાદવને જિલ્લા વિકાસ અધિકારીએ પદભ્રષ્ટ કરવા હુકમ કર્યો છે. રમેશ જાદવ વિરુદ્ધ 27/7/2020 રાપર તાલુકા પંચાયતના સદસ્ય ભીખાભાઈ ચાવડાએ સ્વભંડોળ અને સરકારી ગ્રાન્ટની રકમોમાં ભ્રષ્ટાચાર કર્યો હોવાની લેખિત ફરિયાદ કરી હતી. જે સંદર્ભે રાપર તાલુકા વિકાસ અધિકારીએ તપાસ કરી એક માસ બાદ DDOને અહેવાલ મોકલી આપ્યો હતો. તપાસ અહેવાલના આધારે 7 ડિસેમ્બર 2020 રોજ DDOએ સરપંચને 100 કોઝ નોટિસ આપી હતી. સરપંચે વકીલ સાથે મળીને કરેલી રજૂઆતો સામે તેમના વિરુદ્ધના આધાર પુરાવાને અનુલક્ષીને DDOએ તેમને હોદ્દા પરથી દૂર કરવા હુકમ કર્યો છે. પોતાના હુકમમાં DDO ભવ્ય શર્માએ જણાવ્યું કે ગ્રામ પંચાયત કક્ષાએ સરપંચ એ કારોબારી વડા છે અને સચિવ તરીકે તલાટી સહમંત્રી છે, જેની નિમણૂક સરકાર કરતી હોય છે. ગ્રામ પંચાયતની નાણાકીય લેવડદેવડની કાર્યવાહી સરપંચ અને તલાટી સહમંત્રીની સંયુક્ત જવાબદારીથી કરવાની રહે છે. આ કેસમાં રજૂ થયેલા તપાસ અહેવાલ અને રજૂ થયેલા રેકોર્ડ ચકાસણી કરતા ઘણા વાઉચરમાં સરપંચ કે તલાટી મંત્રીની સહી થયેલી નથી. રેકોર્ડ જોતા સરપંચે પોતાના અંગત બેંક ખાતામાં સહકારી ભંડોળની રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરેલી છે, જે નાણાકીય નિયમો વિરુદ્ધ છે. ઘણા કિસ્સામાં સરકારી નાણાં બેરર ચેકથી ઉપાડ કરી નિયમ વિરુદ્ધ નાણાકીય વ્યવહાર કર્યો છે. પંચાયત અધિનિયમ મુજબ સરપંચ કે કોઈપણ સભ્ય પંચાયતના કામો કરાવવા ભાગ લઈ શકે નહીં. આમ છતાં સરપંચ જાતે કામ કરાવવા રકમ ઉપાડ કરે છે, જે નિયમ ભંગ છે. સરપંચ જાતે જ સરકારી નાણાં પોતાના અંગત બેંક એકાઉન્ટમાં ઓનલાઈન ટ્રાન્સફર કરી મનસ્વી રીતે નાણાકીય વ્યવહાર કરી પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી નથી, સત્તાનો દુરુપયોગ કર્યો છે અને ગંભીર બેદરકારી દાખવેલી છે. ATS ગુજરાતની ઇન્ટેલિજન્સના આધારે જે 8 પાકિસ્તાનીઓ નૂર સફીના નામની પાકિસ્તાની બોટમાં જ્યારે 30 કિલો હેરોઇનનો જથ્થો અંદાજિત કિંમત એની 150 કરોડ રૂપિયાની જ્યારે આંતરરાષ્ટ્રીય જળમાર્ગમાંથી ભારતીય જળસીમામાં લાવ્યા ત્યારે એમને ઇન્ટરસેપ્ટ કરી અને કુલ 8 પાકિસ્તાનીઓને ATS ગુજરાતે કોસ્ટગાર્ડની મદદથી એમને અરેસ્ટ કરેલા છે. એમાં મુર્તઝા યામીન સિંધી, યામીન ઉમર સિંધી, મુસ્તફા યામીન સિંધી, નસરુલ્લાહ યામીન સિંધી, હુસેન ઇબ્રાહીમ સિંધી, શાલે મહમ્મદ અબ્દુલ્લા જાતે સિંધી અને મોહમ્મદ યાસીન મોહમ્મદ ઉર્ષ જાતે મલ્લા મુસ્લિમ અને રફીક અહમદ ઉસ્માન અલી મલ્લા, આ તમામ કરાંચી પાકિસ્તાનના રહેવાસીઓ છે. પાકિસ્તાની જળમાર્ગ અને ખાસ કરીને પાકિસ્તાનના ઇબ્રાહીમ હૈદરી દરિયા કિનારો છે ત્યાંથી આ હેરોઇનનો જથ્થો ભરી અને એ લોકો ભારતીય જળસીમામાં આવ્યા. ભારતીય જળસીમામાં આવ્યા બાદ કોસ્ટગાર્ડની મદદથી ATS ગુજરાત દ્વારા એ લોકોને ઇન્ટરસેપ્ટ કરી અને પકડવામાં આવ્યા. 8 આરોપીઓનું જે કનેક્શન બીજા કયા રાષ્ટ્ર સાથે છે, ડ્રગ્સનો કયો જથ્થો, જે 30 કિલો ડ્રગ્સ છે એ કયા આંતરરાજ્યમાં કે બીજા કયા દેશમાં પહોંચાડવાનું હતું, કયા ડ્રગ માફિયાઓ સાથેના એમના કનેક્શન છે, જે વ્યક્તિ હાજીનું નામ આપવામાં આવ્યું હતું કોડવર્ડ તરીકે અને ખાસ કરીને જે લોકેશન દરિયાની નોટિકલ માઇલની અંદર જે લોકેશન આપવામાં આવ્યું હતું એ લોકેશનના બેઝ ઉપર તપાસના મુદ્દાઓ સાથે અમે આજે કોર્ટ પાસે રિમાન્ડ માંગ્યા. અદાલતને અમે એવું પણ જણાવ્યું કે જે 8 આરોપીઓ છે એ 8 આરોપીઓ કેરિયર એજન્ટ હોવાની સાથે સાથે માલ લઈ અને મદદરીએ ભારતીય જળસીમામાં આવ્યા છે. ભારતના રાજ્યો ઉપરાંત આ કોઈ આતંકવાદી સંસ્થાઓ અથવા તો ડ્રગ માફિયાઓ સાથેના કનેક્શન કેટલું છે એ પણ તપાસવાનું છે. આ મુદ્દા ઉપર આજે સ્પેશિયલ NDPS કોર્ટે અમને 12 દિવસના રિમાન્ડ આપ્યા છે. 8 પાકિસ્તાની મુસ્લિમ જે આરોપીઓ છે એમની કસ્ટડી ATS ગુજરાતને સોંપી છે. આ મુદ્દા ઉપર તપાસ કરવા માટે આજે કસ્ટડી ATS ગુજરાતે સંભાળી લીધી છે. કુલ 28 તારીખ સુધીના રિમાન્ડ આપવામાં આવ્યા છે બપોરે 3 કલાક સુધીના અને એ રીતની તપાસ આ પોલીસ રિમાન્ડમાં ATS ગુજરાત કરશે. બોટમાં જ્યાં 30 કરોડ હેરોઇનનો 30 કિલો હેરોઇનનો જે જથ્થો છે એ 150 કરોડની માર્કેટ પ્રાઇસ એની લેખી શકાય.
અને 150 કરોડનો જે આ જથ્થો છે એ જથ્થો જે ભારતના અન્ય રાજ્ય માટે મોકલવામાં આવવાની જે શક્યતાઓ એટીએસને જે ઇન્ટેલિજન્સ મળી છે એના ઉપર પણ તપાસના મુદ્દાઓ અમે અદાલતને આપ્યા છે।